कच्छी केसर केरीना चाहकोनी आतुरतानो अंत, चालू महीनाना अंत सुधीमां केसर केरी बजारोमां जोवा मळशे। कच्छनी केसर केरी विश्व प्रसिद्ध छे। तलाला अने गीरनी केरीना आगमन बाद अंते बजारमां कच्छनी केसर केरी प्रवेशे छे। आ महीनाना अंत सुधीमां केरी बजारमां आवी जशे। खास तो सारी एवी मात्रामां उत्पादन थवा पाम्युं छे। कच्छ उपरांत मुंबई गुजरातनी बजारोमां कच्छनी केसर केरीनी मांग जोवा मळे छे। विदेशोमां पण एक्सपोर्ट थाय छे, परंतु हालनी स्थिति जोता स्थानिक बजारोमां ज केरी वेचાશે। जिल्ला बागायत अधिकारी डॉक्टर ફાલ્ગુન મોઢે જણાવ્યું કે 10-12 દિવસમાં કચ્છની કેસર કેરી બજારોમાં આવી જશે। ગત વર્ષે અંદાજિત 60,000 ટન ઉત્પાદન થયું હતું, જે સામે આ વર્ષે 70,000 ટન ઉત્પાદન થવાની શક્યતા છે। જિલ્લામાં 10,000 કરતા વધારે હેક્ટરમાં કેરીના પાકનું વાવેતર થયું હતું। ગત વર્ષની સરખામણીએ ઉત્પાદન વધ્યું છે, જે હકીકત છે। ખાસ તો તલાલા અને દક્ષિણ ગુજરાતની કેરીઓના સારા ભાવ મળતા કચ્છની કેસર કેરીના આ વર્ષે સારા ભાવ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। તો શું કહે છે જિલ્લા બાગાયત અધિકારી ડોક્ટર ફાલ્ગુન મોઢ? કચ્છી કેસર કેરીની બહુ આતુરતાપૂર્વક રાહ જોઈ રહેતી હોય છે માર્કેટની અંદર। દેશ અને દુનિયામાં બહુ વખાણાતી હોય છે અને ખૂબ જ સારો એનો ટેસ્ટ હોતા અન્ય કેરીઓ કરતાં એને સારો દરજ્જો પ્રાપ્ત થતો હોય છે। કચ્છની જે કેસર કેરી છે આજથી લગભગ 10-12 દિવસની અંદર એનું પ્રોડક્શન ફૂલ ફ્લેશમાં ચાલુ થઈ જશે અને લગભગ 25-30 દિવસ સુધી એનું હાર્વેસ્ટિંગ ચાલુ થશે। કચ્છ જિલ્લાની અંદર અત્યારે 10,000 હેક્ટર કરતાં પણ વધારે વિસ્તારમાં કેસર કેરીનું વાવેતર કરવામાં આવેલું છે અને ચાલુ વર્ષે લગભગ 70,000 ટન જેટલું એનું ઉત્પાદન થાય એવી શક્યતાઓ છે। પાક પરિસ્થિતિ અત્યારે સારી છે અને રમજાન જોતા અને લોકડાઉનનો જે પીરિયડ છે એ જોતા એવું લાગે કે ભાવ અત્યારે સારા રહેશે। તલાલા અને જે દક્ષિણ ગુજરાતની કેરી છે એના સારા ભાવ મળતા હોય છે। અત્યારે તલાલા માર્કેટનો ભાવ મિનિમમ 30 રૂપિયા પ્રતિ કિલો અને મેક્સિમમ 90 રૂપિયા પ્રતિ કિલોનો જોવા મળતો હોય છે। તો ખેડૂતોને આ વખતે કેસર કેરીના સારા બજાર ભાવ મળે એવી અત્યારે આશા છે। પાકની વાત કરીએ તો ગત વર્ષ કરતાં આ વર્ષે પાકમાં કેટલો ફેરફાર છે, શું છે? લગભગ 10-11 ટન જેટલું ઉત્પાદન વધવાની શક્યતા છે। ગત વર્ષે 60,000 ટનની આસપાસ ઉત્પાદન હતું, ચાલુ વર્ષે 70,000 ટનની આસપાસ ઉત્પાદન થાય એવી શક્યતાઓ છે। બીજી તરફ તાલુકાના ગડા ગામ સમીપે આવેલી વાડી વિસ્તારના ખેડૂતો એવું જણાવે છે કે આ વખતે કેરીનો પાક બજારમાં ઓછો આવશે, ફાલ ઓછો છે, ઉપરાંત મજૂરો નથી એટલે વાડીમાંથી માલ કેવી રીતે ભેગો કરવો, બજારમાં લોકડાઉનના કારણે વેપારીઓ માલ ખરીદતા નથી જેથી કેરી ખરીદવાવાળા નહીં હોય તો વેચવી કેવી રીતે, મજૂરો પણ નથી કે જેથી બજારમાં માલ પહોંચાડી શકાય, કેરીના ભાવ પણ ઓછા રહેશે અને નિકાસ પણ નહીં થાય, સરકારી સહાય ખેડૂતો સુધી ન પહોંચતું હોવાનું પણ જણાવાયું હતું। મારું નામ રાધાબેન ભુડિયા। એટલે આ વખતે આમ તો જોઈને તો કેરીનો પાક દર વર્ષ કરતાં 30-40% જેટલો ઓછો છે। આમ ફ્લાવરિંગ બહુ હતી ઝાડની અંદર, પણ વાતાવરણ અનુકૂળ ના આવતા જેટલી જોઈએ એટલી કેરી પકડી નથી। ને આ વખતે જો કે મજૂરોની બહુ પણ ખેંચ પડવાની છે, કેમ કે લોકડાઉનને લીધે મજૂરો પોતાના ત્યાં વતન ચાલ્યા ગયા છે, મજૂરોની બહુ તકલીફ પડે છે, ખેંચ પડે છે ને નિકાસમાં પણ બહુ તકલીફ પડે એવું લાગે છે, કેમ કે દર વખતે માલ આપણી નિકાસ થતી હોય પણ આ વખતે કદાચ કચ્છમાં પણ પૂરતો વેપાર થઈ શકે એવી કોઈ શક્યતા નથી। એટલે આ વખતે લોકડાઉનને લીધે જો કે જોઈ તો ખેડૂતોને મોટામાં મોટી નુકસાની બધી રીતે છે, બધા પાકોની અંદર ખેડૂતોને નુકસાની તો છે જ છે। પાક લગભગ 30% ઓછો છે, એટલે એનું કારણ કે એના ફાલવામાં તો આંબા બહુ આવ્યા હતા, એકદમ ફૂલ બહુ આવ્યા હતા, પણ એને પકડવામાં કાંઈક ઠંડી નડી કે જીવાક નડી કે શું નડ્યું, દવાના તો અમે 1-2 સ્પ્રે કર્યા હતા એને જોઈ, પણ ફૂલ જોઈએ એટલે પકડ્યા નથી। અને કેરીમાં માલ ગઈ સાલ કરતાં 30-40% ઓછપ છે। અમે તો આમ ઉધડમાં જ વેપારીને આપી દઈ, નકો અંજારની માર્કેટમાં અમારી પાસે હોય તો અંજારની માર્કેટમાં મૂકીએ અમે, અંજાર અને ભુજ હોલસેલની માર્કેટમાં। ના, સરકાર દ્વારા કાંઈ નહીં, પહેલે રોપામાં અમે નથી લીધી અને કોઈ ખાતરમાં હજી નથી લેતા અમે, અને એના કાગરિયા કરવામાં અમે લાંબા થઈ ગયા એટલે એ અમે માથાકૂટમાં પડતા નથી, પણ આ સાલે ઉત્પાદન લગભગ 60-70% જેવું ઉત્પાદન છે દર વર્ષની જેમ।
હા, લોકડાઉનના હિસાબે બજાર ઓછી મળશે અમને, અને વેપારમાં અમે મુશ્કેલી પડશે ઘણી, કેમકે અટાણે બોક્સના અને ભાવ બધાના વધી ગયા, ને કેરીનો ભાવ તો મુર્ગો ઉલટાનો ઓછો મળશે અમને, કેમકે નિકાસ ઓછી થાય લોકડાઉનના હિસાબે, અને ઘરાગે માણસો બધા વિખો હેર વિખેર થઈ ગયા છે, એના હિસાબે ભાવ અમને એવું લાગે કે ઓછો મળવાની શક્યતા ખરી. નકો આ સાલે તો અમારા વેપાર પડી જાય દર વર્ષે, પણ હવે કોઈ વેપારી જોવા જ નથી આવતા, તો આ સાલે તો કદાચ અમને ભેરી કરીને અમને માર્કેટમાં મૂકવી પડે એવું લાગે.